આજે ડીસા દલિત સમાજ દ્વારા ઉત્તર પોલીસ મથકે અનુસૂચિત જાતિ વિશે અભદ્ર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. બનાસકાંઠા જિલ્લામાં અનેક વિવિધ સમાજ દ્વારા અન્ય સમાજોની ટિપ્પણી કરવાના બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ધાનેરા તાલુકાના ઉમેદપુરા ગામના ચિરાગ પુરોહિત અને પાંથાવાડાના દોલતપુર ગામના નટવર ઉર્ફ નમન દ્વારા અનુસૂચિત જાતિ વિશે અભદ્ર અને નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયામાં જેનો ઓડિયો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. આ ઉપરાંત થરાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેને લઈને દલિત સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આજે દલિત સમાજ દ્વારા ડીસા ઉપર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી અને દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે પણ લોકો આ અમારા સમાજની લાગણીઓ દુભાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તેના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવે અને તેને જેલમાં પૂરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ ભીમસેના દ્વારા તેમના સમાજ પર થયેલ અભદ્ર વર્તનના મુદ્દે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં દલિત સમાજ વિરોધી અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં અમારા સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે. જય ભીમ. અમે અત્યારે ઉત્તર પ્રદેશમાં આવેલા છીએ. અમારા જે સમાજના આગેવાનો છે, અમારો સમાજ સાથે લઈને આવ્યા છે. ખરેખર જે ભાઈ ઉમેદપુરાનો જે છે ચિરાગ, એને ખરેખર જાતિ વિરુદ્ધ આ શબ્દ ના બોલવો જોઈએ. અમારે કોઈ જાતિથી અમારે કોઈ વિરોધ નથી કે અમે કોઈની ટિપ્પણી ખોટી કરતા નથી અને સખત આવા આજની પણ વર્ષોથી અમારી સમાજ પાછળ આ લોકો આધુન પડેલા છે, વારંવાર અમારા સમાજને ટોર્ચર કરે છે અને અમને ખરેખર ઊંધો જે રસ્તો અપનાવીએ એ રીતે અમને મજબૂર કરે છે. એટલે અમે મહેરબાની કરીને કહીએ છીએ કે આ શબ્દો ના વાપરવા. અને અમે અત્યારે ઉત્તર પોલીસને રજૂઆત કરી છે, પ્રાંત ઓફિસમાં જઈએ છીએ. અમારી માંગ એટલું જ છે કે આ જે ચિરાગ છે એ અશબ્દ જે બોલે છે એને લોકઅપમાં ગાલો અને એને સખ્ત સાથ એટલે આજીવન કેદ સજા થવી જોઈએ. એટલે બીજા વ્યક્તિને ખબર પડવી જોઈએ કે ખરેખર કોઈના જાતિ વિરોધ બોલવું અશબ્દ કેટલું અઘરું ને કેટલું ભારું પડે છે. અમે સાહેબ જો ખરેખર તો જો ચિરાગ પટેલને જો આ ચિરાગ પુરોહિત જે છે એને જો ખરેખર તો સજા પાત્ર નહીં થાય કે 24 કલાક અંદર જો સરકાર એને અરેસ્ટ નહીં કરે તો અમે ઉપવાસમાં ઉતરીશું. તો અમારો તમામ સમાજ ભેગો થઈ ઉપવાસ પર બેસવા માટે તૈયાર છે. KTV ન્યૂઝ ગુજરાતીની સાથે સંજય સિંહ રાઠોડ, ડીસા.